સુરતની થઈ રહેલી કાયા પલટમાર ટ્રાન્સપોર્ટેશનનો પણ વ્યાપ વધવાની ફરજ પાલિકાને પડી છે, જેના પગલે પાલિકા દ્વારા 38,000 કરોડનો કેમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન 2046 તૈયાર કરવામાં આવ્યો છે, જેનો તમામ સર્વે અમદાવાદની સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી એટલે કે સેપ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તો રસ્તા પહોળા કરવાની સાથે માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓમાં પણ વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 326.515 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા સુરતની 2046 સુધીમાં એટલે કે 28 વર્ષ પછી કાયાપલટ થઈ જશે. અંદાજ મુજબ 28 વર્ષ પછી શહેરની વસ્તી 1.25 કરોડને આંબે અને વાહનોની સંખ્યામાં 63 લાખ સુધીનો વધારો થાય તેવી શક્યતાઓ છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન તૈયાર કરાયો છે. એકાદ બે વર્ષમાં શહેરના સિટી બસ અને બીઆરટીએસની સંખ્યામાં વધારો કરી 750 જેટલી બસ ઉમેરાશે અને 50 ઇલેક્ટ્રિક બસ પણ ખરીદાશે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશનમાં વધારો, રસ્તા પહોળા કરવા, મેટ્રો ટ્રેન, વોટર ટ્રાન્સપોર્ટ વગેરેની સુવિધા પણ ઉભી કરાશે. તો તાપી નદીના વિયર કમ કોઝવેથી કઠોર કામરેજ સુધીના 24 કિલોમીટરના વિસ્તારમાં ફેરી સર્વિસ પણ શરૂ કરવાનું આયોજન છે, જેમાં કઠોર, સરથાણા, નેચરલ પાર્ક, ઉતરાણ બ્રિજ, અમરોલ બ્રિજ, જહાંગીરપુરા અને કોઝવેની બંને તરફ સ્ટેશન બનાવાશે. તો કોઝવેથી ડુમ્મસ સુધી પણ ફેરી સર્વિસ શરૂ કરાશે, જેમાં કોઝવે ઉપરાંત ચોક, સરદાર બ્રિજ, ચોપાટી, ઉમરા, ઓએનજીસી બ્રિજ અને ડુમ્મસ બ્રિજના બંને તરફ સ્ટેશન પણ બનાવાશે. ખાસ કરીને જે હેવી ટ્રાન્સપોર્ટેશન છે એમાં તમને જે દિવસમાં સિટીની અંદર જે હેવી વ્હીકલ અંદર આવવા માટેને મનાય હોય એવા સંજોગમાં જે પોર્ટમાંથી અથવા અન્ય વિસ્તારમાંથી કોઈ પણ મટીરિયલ ટ્રાન્સપોર્ટ કરવા માટે ખરેખર વોટરવેઝ વધારે મદદરૂપ થશે અને સાથે સાથે લોકોને પણ એક રેક્રિએશન નિમિત્તે પણ એક મોટું બનશે. ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીઝ અથવા ફોરેન કન્ટ્રીમાં જોતા હોય વોટરવેઝ એક ટ્રાન્સપોર્ટમાં અંગ બને છે, એ રીતે પણ અહીંયા ભવિષ્યમાં થઈ શકે છે. રાજ્યમાં